શનિવાર તારીખ 19 નવેમ્બર 2011 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર વચનામૃતની કથા વક્તા શ્રી રમેશભાઈ દવે હરે દાદા ખાતના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ ની હેઠે ધોળિયા ઉપર વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી. માથે દોડી પાક બાંધી હતી ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખાગ્નિની આગળ સર્વ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ ને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય તે હું નારદ. કેને અશુભ વાસના, કેને કેને શુભ વાસના? જેને સમાધિ થયું એને શુભ કે અશુભ કઈ ન હોય, પણ મનથી એમ થાય કે આમ કરીએ, ફલાણું કરીએ, સુધારા કરીએ, એ સવિકલ્પ કહેવાય. કારણ કે મહારાજથી અને મોટા મુખથી કાંઈ અજાણ્યું ન હોય, તો માયાનું કાર્ય એવું છે, એમાં બધું આવું હાયલા જ કરે, અનંતકાળ સુધી હાયલા કરે. તો આપણે એમ થાય કે આમ થયું ને આમ થયું તો ઠીક હતું, સવિકલ્પ છે. નિર્વિકલ્પ એને કહેવાય કે મહારાજમાં એક વખત આશરો મૂકી દીધો, મહારાજ કરતા હશે, બધું ઠીક કરતા હશે, કરતા પણ એનું સર્વશ્રેષ્ઠ રાખે તો પછી નિર્વિકલ્પ કહેવાય. વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ, બદલાય. તો જ્યાં સુધી નક્કી નથી થયું ત્યાં સુધી બધું સવિકલ્પ જ છે. જ્યારે બધાએ રાગ ટળી જાય, એસણા મટી જાય, ત્યારે નિર્વિકલ્પ થાય. અને નિર્વિકલ્પ થાય એટલે પછી એને આવું જવું નથી હોતું, બહુ ઊંચી સ્થિતિ છે નિર્વિકલ્પ. સવિકલ્પ વાળા સારું કામ કરતા હોય તો એ બંધન ખરું, વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ. જેનું કોઈ ઓલ્ટરનેટિવ ન હોય એને નિર્વિકલ્પ કહેવાય. મહારાજને જેવા છેવા જાણ્યા નથી ત્યાં સુધી બધા સવિકલ્પ ભક્તિ જ કરે. નિર્વિકલ્પ એટલે આના સિવાય કોઈ નહીં. તો જ્યાં સુધી 24 અવતાર સાથે સરખાવીએ છીએ, એનાથી મોટા કંઈ છે, ત્યાં સુધી બધા સવિકલ્પ ભક્તિ કરે છે, નિર્વિકલ્પ નહીં. આડો આવે જ નહીં, તારા બાપાને તું એકનો એક દીકરો છો, શું કહેશે? એમ જ કહેશે કે આ મારો એક જ દીકરો છે. 5-7 હોય તો બતાડવા પડે, આ ને આ મોટો નાનો. અને જ્યાં સુધી મહારાજને યથાર્થ જાણ્યા નથી, અક્ષરાતીત, શબ્દાતીત, આ બધું વૈખરીમાં વર્ણન કરવા માટે છે, સમજવા માટે. તો મહારાજ સિવાય કાંઈ નહીં, એ નિર્વિકલ્પ.
જ્ઞાતા અને ધ્યેય વચ્ચેની બધી જ પરિસ્થિતિનો લોભ લય ક્યાં થાય? રોજે રોજ બધું ગમે છે. હિંગને માટીના વાસણમાં નાખો કે ચાંદીના વાસણમાં નાખો, એમાં વાસ બેસી જાય. તો જ્યાં સુધી આવી ઈચ્છા છે કે સુધારો કરી નાખું, ત્યારે એમ થાય કે આપણે કંઈક ફરજ છે, એ આપણી ફરજ એ ઊંડી કરતા પણ આની ઝંખ નાખો. આપણે કંઈક કરવું જોઈએ, આવી જ ઝંખના, ભલે સારી ઝંખના, સારા કામ માટે પણ અહીંયા પાછું કરતા પણ આવી ગયું, નિર્વિકલ્પ ભક્તિમાંથી નીકળી ગયું, સવિકલ્પમાં આવી ગયું. બહુ પાતળી ભેદરેખા છે, બહુ પાતળી, સવિકલ્પ નિર્વિકલ્પમાં. તો આ મોટા સમય કરવા, ઉત્સવ કરવા, એમાં થાય પાછળ રાગ વખાણ કરવાનો છે, એમાં મારા વખાણ થાય. બહુ સરસ સમય, કોઈ ન કહે એના તરફ દ્વેષ બુદ્ધિ થઈ જાય, એટલે સવિકલ્પ નિર્વિકલ્પ નીકળી ગયો, ભક્તમાં ન રહ્યો. ભક્તો બીજા ભક્તને જોઈને રાજી થાય એ ભક્ત ખરો, એને બદલે ભક્તિ કરવામાં એ હરીફાઈ. કોને સારી ભક્તિ કરી, કોને કેટલી કરી, કચ્છમાં બધે બોલી બોલાય છે આરતીની, એ આખી પ્રોસેસ જ ખોટી. ઠીક છે, જ્યારે સત્સંગ નવો નવો હતો ત્યારે બધા મંદિર કરવા માટે બોલી બોલતા ત્યારે નથી આવતો. હવે શું છે, અત્યારે મંદિર પાસે ધન છે એવું કોઈ ગ્રસ્તો પાસે નથી, અબજો રૂપિયામાં છે, અને એમાં સુધારો કરવો જોઈએ, આવી વિચાર કરવો એ સવિકલ્પ થઈ ગયો. કારણ કે જેને આપણે પૂજીએ છીએ, ઘનશ્યામ મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, એની નજર બહાર કાંઈ નથી. અહીં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં કાંઈ એની નજર બહાર નથી. વિલ ડુ ઇટ એટ અ ટાઈમ વેન ઇટ ઇઝ નેસેસરી. આપણે આપણાપણું કરીને ક્યાંક કરવા જાય, એ સવિકલ્પ ભક્તિ થઈ ઓટોમેટિક. મુક્તાન સ્વામી એટલા માટે પૂછ્યું છે કે મુક્તાન સ્વામીને છેક સુધી મહારાજે એકે સમાધિ નથી કરાવી. ગુણાતીતાન સ્વામી કહેતા સમાધિ ઘૂઘરો છે, વગાડવો પડે કઈ વાગે. તો ઉત્તમ શું છે? ઉત્તમ સહેજ ભાવ, મહારાજની અખંડ સ્મૃતિ રહ્યા કરે. અથવા એ ન રહેતું હોય તો કાંઈ પણ વિપરીત પરિણામ આવે તો મહારાજની ઈચ્છા હશે એમ માની લેવું, એ સમાધિથી વિશેષ છે. કે સમાધિ કરવાવાળા 2 કલાક, 2.5 કલાક, 2 કલાક, 5 દિવસ, 7 દિવસ, સિવાય કે મહારાજે કરાવી હોય. મહારાજે તો જ્ઞાની અજ્ઞાની જેને તેને કરાવી નાખતા, પછી પ્રકરણ બંધ કરી દીધું. પછી બાહુબળે કરીને સમાધિ કરે છે, એ તુમડા બાંધીને મહાસાગર કરે છે. ગજબ છે સમાધિ. મહારાજનું સ્વરૂપ કેવું છે, આ તો દરિયાનું વર્ણન છે કે ઊંડો છે, એક રૂપ અથાક છે. એ કરતા મહારાજનું સ્વરૂપ અઘરું છે. એ આપણે દયા કરીને 1837 મનુષ્ય રૂપે આપણા જેવા થઈને રહ્યા, ઇટ ઇઝ ઇનફ. સગુણમાં નિર્ગુણપણું જોવું સમાધિથી વિશેષ. મનુષ્ય જેવા લાગતા હોય ને છતાં એમાં દિવ્યતા જોવી એ સમાધિથી વિશેષ. કેટલાને થાય સમાધિ? જે થાય છે અને જે આ નથી સમજતા મહારાજ કરતા પણ એનો અહંકાર પોષાય, પાછો અહીંયાથી પડે, થઈ ગઈ હોય સમાધિ, લાવું પકડે, સમાધિ થઈ ગઈ હોય તો ટકાવી રાખવાની ચિંતા એમાં જ નીકળી ગયો કહેવાય. ભગવાન
કે હું નારદ શંકાજીને સુખી તેજવો થાવ અથવા નરનાણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહી તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરી શ્વેતદ્વીપ જેવો થાવ. આ જંખના છે ને કાયમ અગમ્ય છે, ખબર ન પડે આપણને, એ છૂપું નાસ્તિકપણું છે. હું કઈ કરું, ભક્તિ અને મહારાજના ગુણગાન ગાયા સિવાય કઈ કરવા જેવું નથી. એક ભક્તને જોઈને બીજો ભક્ત રાજી થવો જોઈએ, એને બદલે એમાં હરીફાઈ થાય, બે માંથી એક ભક્તિ નથી કરતા. એકદમ ઉછળી જવું જોઈએ. મહારાજના દર્શન કરવાની એ ઈચ્છા કે નિર્ગુણ રૂપે અને તેજમાં તેજાય મને એવી રીતે મન દેખાય, એ સવિકલ્પ થઈ ગયો. આ છે કારણ કે મનુષ્ય હતા ત્યારે એમાં મનુષ્ય ભાવ જ આવતો, આજે મૂર્તિમાં પ્રતિમા ભાવ આવે ત્યાં સુધી સવિકલ્પ છે. તો આજે છે એ રીતે મને દર્શન દેવા માંગે છે. આ દર્શન જ છે, મહારાજની મૂર્તિ જોઈને એમ થવું જોઈએ કે આ મહારાજ જ છે, મહારાજના જ હું દર્શન કરું છું. બીજા ઘણા બાવલા પડ્યા છે મુંબઈમાં, ચારેક કોર બાવલા ઊભા છે, એને કાંઈ પગે નથી લાગતા. આપણે આને કેમ લાગે છે એ સમજીને કે આ મહારાજ જ છે, આ પાકી નિષ્ઠા થાય એ સમાધિથી વિશેષ છે. સપનામાં આવ્યા હોય, જેને આવ્યા હોય એને આવ્યા હોય, એ દરેકને કહેતો ફરે, કેતો ફરે એટલા માટે થઈને કે એને બધા કે કહો તમને મારા સપનામાં આ મન થયું, એ પાછો સવિકલ્પમાંથી પડી ગયો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એમ અમુક સાદુ સાદો ઘી નથી પચતું, આપણે તો આ ક્યાંથી પચ્યો અહંકારનો. એટલે ભક્તિ કરે છે, નિયમિત છે, છતાં આખી લાઈફ, એટલે મારે રત્ન થતું કુસંગના શબ્દો નાખી દીધા છે. આ તારો કાકો, આ તારો મામો, આ તારી બોન, આ તારી ગાય, આ તારી ભેંસ, આ બધા કુસંગના શબ્દો છે. એક જ શબ્દ સાચો છે, આ આપણા ભગવાન. એ શબ્દ જો યાદ રાખીએ તો કોઈ સમાધિની જરૂર નથી. આઈ ડોન્ટ કેર ફોર સમાધિ. સમજણ છે એ મોટી વાત છે સમાધિ કરતા, કારણ કે સમજવાળો અમુક વખત હોય છે, જ્યારે સમજણ કાયમ સાથે હોય છે. શું કરીએ તો આવી સમજણ થાય? અગેઇન સ્કેરે સત્પુરુષો સમાગમ, ભગવાનને પામેલા મુક્તો સાથે પરિચય, અને એના આવે પરિચય સતત રાખવાથી એના ગુણ આપણામાં આવે, આ ઈઝી રસ્તો છે. નારાયણભાઈ જેવાને સાથે સંસર્ગમાં રહી એને યાદ કર્યા કરીએ, લીલાબાને યાદ કર્યા કરીએ, આપણા પ્રસંગોથી એને યાદ કરીએ કે આમ આમ થયું હતું, તો એની અંદર અંતરે અમે રૂપેલા મહારાજ તો જાણે ને, પછી એની કૃપા થાય. જેને આમ દ્રષ્ટિ માત્ર સમાધિ કરાવી શકતા હતા એ આ નહીં જાણતા હોય કે આ મીંડા છે, નથી કરાવતા, એ આપણા સુખ માટે થઈ જાય. એની સમજણ લઈ લીધી હોય તો પછી સમાધિની જરૂર નથી, સમાધિ જ છે. અરે એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ, અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય તે અક્ષર બ્રહ્મના સાધનપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિ વિશે નિમગ્ન રહેતો હોય, અક્ષર બ્રહ્મના સાધનપણાને પામીને, અક્ષર બ્રહ્મ મહારાજની મૂર્તિનો તેજ એના સાધનપણાને પામીને, કારણ કે ચૈતન્ય પ્રકાશયુક્ત તેજયુક્ત અણુસરકો સૂક્ષ્મ એ ચૈતન્ય છે. આપણું આ શરીર ભલે ગમે તેવડું રહ્યું, 5 ફૂટ 6 ઇંચ 4 ઇંચ 5 ઇંચ, અંદરનો છે એવડો છે તેજસ્વી, એનું સાધનપણે તો પમાય. જો એ પ્રકાશના દાતા કોણ છે એને જાણ્યા હોય તો સાધનો પણ ઉપમાય. આ જે બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ, એ મહારાજની મૂર્તિનું તેજ છે. અક્ષર નથી કીધું, અક્ષર બ્રહ્મ કીધું છે મહારાજે, એ મહારાજની મૂર્તિનું તેજ છે. ચાલો એના સાધનો પણ એના જેવો થાય, ક્યારે થાય? મહારાજને ઓળખાવે તો.
આ તેજ જે દેખાય છે એ મહારાજની મૂર્તિનું તેજ છે, તો પછી આપણો ચૈતન્ય જે પ્રકાશયુક્ત છે એ એના જેવો થઈ જાય. હલો, અક્ષર બ્રહ્મના સાધનપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે નિમગ્ન રહેતો હોય, નિમગ્ન રહે, કારણ કે અક્ષર બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિનું તેજ અને મહારાજ અભેદ છે, એના સાધનપણા પામે એ અભેદ થઈ જાય, મહારાજથી લોકો ન રહે. શું સમાધિની જરૂર છે? ડુ ઇટ. શું કામ આંખ વીંચીને બેસવું છે? સહેજ એમાં નિમગ્ન થઈ જાય, કારણ કે એમાં કાર્યકારણ ભેદ છે, અભેદ પણ એક છે. મહારાજ ન હોય તો તેજ ન હોય, અક્ષર બ્રહ્મે ન હોય. હલો, તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ. પછી વળી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં તે શું ભેદ છે? કેવો ભેદ છે? કોક વચમાં તો મારે સાવ સરળ કરી નાખ્યું, કોક વચમાં એવું બધું અઘરું કરી નાખ્યું. ઉપાસના આવી તો અમારે ઉપાસના છે, અધો ઉર્ધ ચારે બાજુ પ્રમાણે રહી તેવો તેજ સમુદાય છે, એના મધ્યમાં સિંહાસન એના ઉપર બેઠા છે. બીજી વખત એમ કે છે કે આ ગઢનું શહેર કઈ દેખાતું નથી, આ પાર્ષદો પણ મને અહીંયાના જ લાગે છે. કેમ ઉપાસના સમજો તમે? પછી શ્રી મહારાજ પરમહંસ દત્તે બોલ્યા છે, પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક પૃથક રુચિ છે, તેમાં શંકર સ્વામી ને અદ્વૈત જ્ઞાનાંશ પ્રદાન જણાય છે. એટલે એક આ જે અદ્વૈત જ્ઞાનનો પ્રસંગ છે, એ અક્ષરબ્રહ્મ સાથે જે કીધું ને એના સાથે તદાત્મક થઈ ગઈ નથી. આ પ્રધાન છે, વાય પ્રધાન. મહારાજની મૂર્તિનું તેજ જ હોય તો પ્રધાન છે ને. હલો, તથા રામાનુજનો એમ મત છે કે જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે, એ પુરુષોત્તમ છે, જીવ માયાના નિયંતા છે. જીવ માયા ને પુરુષોત્તમ નિત્ય કીધા, આ નિત્યમાં ને અનાદિમાં ફરક શું? જો અનાદિ કીધા તો એને જીવ સાથે સરખાવે નહીં, ત્રણેય ને એક કેટેગરીમાં ના લેવાય, માયા ને ન લેવાય. તો માયા સાથે લીધા છે ઈશ્વર, તો આ ઈશ્વર એટલે મારા શિક્ષાપત્ર છોકરે તે ઈશ્વર ક્યાં? તો પરબ્રહ્મ પરમાત્મા એ ઈશ્વર છે, આપણા ઈષ્ટ દેવ છે. એટલા માટે શિક્ષાપત્ર છઠ્ઠો શ્લોક આવી રીતે. અરે, જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે, એ પુરુષોત્તમ છે, એ જીવ માયાના નિયંતા છે, એ સર્વના કારણ છે, એ પોતાના અક્ષરધામ ને વિશે સદા દિવ્ય આકાર થતા વિરાજમાન છે, સર્વ જે અવતાર તે તેના છે, એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી, એની ઉપાસના જીવને કરવી. આ જે છે બધા 24 અવતાર થી નોખા, એની ઉપાસના જીવને કરવી. હવે ઓલું વાંચ, ક્યાં ને ક્યાં લઈ જાય પાંડે? આમાં જોવા જાય તો આ આ ફિટમાં બેઠે, એટલે બધી રીતે મહારાજે કંપાસ કરીને આમ એક કોઈ કવર કરી લીધો, વ્યાસનું કામ કરી લીધું. એક કોઈ એક મતના એને શ્રેષ્ઠ ઉદાહરણ લઈને આ તમે બીજા રામાનુજ બધા ક્યાં વાંચ્યા? રામાનુજનું કાંઈ જ્ઞાન નહીં. રામાનુજે જેને આ ત્રણ એક કીધા એ જ મોટી વાત. માયાને હારે લઈ લીધી, ઈશ્વરને હારે લઈ લીધા, તો માયા તો અનાદિ છે, બરોબર છે. આ અનાદિ અને મહારાજની મૂર્તિમાંથી આવેલા અનાદિની સ્થિતિ નોખી, આ લાચાર છે.
દે કેનોટ ઓવરકમ ધેર લિમિટેશન. ત્યારે મહારાજના અનાદિ મુખ છે અભી બાપા કે જ્ઞાનભાઈ બાપા, મોટા મુખ સંતો, એ સીધા મૂર્તિમાંથી આવેલા હોય અને એને સુખ દેવા માટે એને બાધિતાનો વૃત્તિમાં રાખે. મહારાજ પાંડેની કળા તો ગજબ છે, એને ક્યાં સુધી ખબર ન પડવા દે. કારણ કે અત્યારનું જે સુખ લેવું હોય મહારાજનું, તો ઓલું આડું આવે આગળ, એટલે વિસ્મૃતિ કરાવી દે. નવેસરથી પછી રહેતા 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 એને આ લોકનું સુખ પણ આપે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસના માટે સો ભેદ છે. ત્યારે શ્રીજી મહારાજ, આ બધી કરો ને એ ભક્તિ કહેવાય. ભક્તિ કોઈ નહીં થઈ શકે, ઉપાસના એક નહીં જ હોય. ઉપાસન પડખે બેસી જવું, ઉપવાસ, વાસ એટલે આપણે ખાતા નથી, ઉપવાસ ના કહેવાય, એના હારે રહેવું એ ઉપવાસ. ના, પડખે બેસી જવું, વાસ કરવો એ ઉપવાસ. આપણે તો એમ સમજે ખાઈને ઉપવાસ, ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ ફૂડ. ખૂબ ખાઈને એના હારે રહેવાની સ્થિતિ કેળવી હોય તો ઉપવાસથી વિશેષ છે. નિષેધાત્મક બધું લેવાથી આ ભૂલાઈ જવાય. ઘણી ચીજ છે આદેશ નિષેધ, નિષેધ બધું લઈ લઈને તો આદેશ જે છે એમાંથી નીકળી જવાય આસ્તે આસ્તે. પછી એને એનો જ ગૌરવ થઈ જાય કે હું મહારાજની એકેય આજ્ઞા મેં લોપી નથી, એને મુક્તાન સમય ના પાડી દીધી. ગજાગઢવીને તેડવા ગયા, મુક્તાન સમય ઓછી હસ્તી હતા, ગજાગઢવી ના પાડી દીધી, હું તમારો તેડો નહીં આવું, મેં મહારાજની કઈ આજ્ઞા લોપી છે તે પોતે નથી આવ્યા. આ ઉપાસનાની ભગવાનના સંતમાં જો દિવ્યતા નહીં જુઓ તો ભગવાનમાં કોઈ દિવસ દિવ્યતા નહીં આવે. ભગવાનના ભક્તમાં દિવ્યતા નહીં જુઓ તો કોઈ દિવસ દિવ્યતા ના આવે. હું તો ફટ પકડી લઉં પગ ચરણ ને મુક્તાન થાય. તમે ક્યાંથી? આ મહારાજે દયા કરીને ક્ષેત્રે ચડી ગયા, કારણ કે એની ભક્તિ કરી હતી. સામાન્ય જીવને ચડી જતો ગજાગઢવી ન લઈ જાય, લઈ ગયા. પણ એને વાટ જોવી પડી બે દિવસ. ત્યારે ઓલો કાંઈ માંદો ન હોય, ખાતો પીતો હોય ને એ મસ્તીમાં હોય મહારાજનું, જેને મહારાજનું સ્વરૂપ સમજ્યા છે એને, એનો કેપ કંઈક બીજો જ હોય, એને પરવા ન હોય કાંઈ. આ કાયમ ના હિંમત હોય, આમ કશું આમ થઈ જશે તો, આમ કશું આમ થઈ જશે તો. મહારાજ તો કોચવાય તોય આપણું કલ્યાણ થાય, એની નજરમાં તો આવ્યા ને. નાનભાઈ કહેતા મહારાજ તલવારથી મારે તો આપણો મોક્ષ થઈ જાય, કે સંસર્ગમાં આવ્યા એને આપણો ઉપર ગુસ્સો આવ્યો તો તલવાર મારી, એવું નિકટપણું તો થઈ ગયું. આપણે મહારાજ બે જ રહ્યા. કેવું છે આ સ્વરૂપ? શું છે આ સ્વામિનારાયણ? અત્યાર સુધી ક્યાં હતા? આ બધા પ્રશ્ન થવા જોઈએ જિન્યુઇન પ્રશ્ન. હવે ક્યાં છે? આ પ્રશ્ન થવો જોઈએ જિન્યુઇન પ્રશ્ન છે. એને બદલે પોતામાંથી જ ઊંચો ભક્ત નથી આવતો, ભક્ત ઉપાસક નહીં, ભક્ત ઊંચો નથી આવતો. એટલે ચારે બાજુ જાવા માર્યા કરે, જ્યાં શાંતિ મળે કે જ્યાં આશરો મળે ત્યાં આવી જાય, કે હાલો હાલો આવી ગયા છેવટે આવી કરી. ઉપાસક તો એક જ ઘનશ્યામ પાંડવ, બીજું ક્યાંય નહીં. આ દ્રશ્યમાં આવતા તો તિરુપતિ જાય, તિરુપતિ કંઈ ખરાબ નથી, એના જ અવતાર છે. આમાંથી એટલા હટી ગયા. અને જેને આ સમજણ આવી ગઈ એ તો ન્યાલ થઈ ગયા છે, એને ખબર નથી છતાં ન્યાલ થઈ ગયા છે. એને ખબર ન પડે કે આપણે ન્યાલ ક્યાં છે, પણ જેને આ સમજાઈ ગયું એ ન્યાલ છે. અરે
શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાઠ સેવનમ કવચનમ વંદનમ દાસ્ય સખામાં નિવેદનમ, એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. નવધા ભક્તિ છે, દસમી પ્રેમલક્ષણ ભક્તિ છે. એ આ મેં આગળ કીધું એ પ્રમાણે જાણ્યા હોય ભગવાનને તો પ્રેમલક્ષણ થાય, ને પ્રેમલક્ષણ ભક્તિ શ્રેષ્ઠ કીધી છે. કે ભગવાનમાં સ્વરૂપમાં પ્રેમ થાવો ક્યારે થાય? યથાર્થ જાણ્યા હોય તો. એનો જેવો છે એવો મહિમા તો કોઈ મહારાજ કે અમારો મહિમા અમે નથી જાણતા, કેટલો અગાધ હશે. એવો મહિમા જાણ્યો હોય મહારાજનો તો પછી સ્વરૂપમાં પ્રેમ થાય. એટલે પ્રેમ થાવ એટલે એક ક્ષણભાર પણ ભૂલાય નહીં. આ તો સવાર બપોર સાંજ મંગળા શણગાર ભોજન કે વોટેવર કઈ દવાની ગોળી છે, યુ ટુ રિમેમ્બર હિમ કોન્સ્ટન્ટલી. જેમ દેહ યાદ આવે છે એમ ભગવાન યાદ આવવા જોઈએ. કંઈક થાય તો તરત જ અહીં ધ્યાન જાય છે કે દાઢ દુખે છે. દુઃખમાં દાઢ યાદ આવવા કરતા ભગવાનને જો યાદ રાખ્યા હોય તો એ દાઢના દુખાવાથી ઓવરકમ થઈ જાય. હલો, અને ઉપાસના તો તેને કહીએ છીએ ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દઢ નિષ્ઠા હોય, જે પોતે જે ભજનનો કરનારો એ ભ્રમરૂપ થાય તો પણ. આમાં સાકારપણા ઉપર ભાર દીધો મહારાજે. કોક વર્તના વર્તમાં તેજનો સમુદાય થી પર કઈ નથી. ત્યાં કેવું બોલ્યા કે અહીં અમારું મન અટકે છે. ઉપાસના બધી રીતે કરવાની, એક પકડીને બેસી જાય નહીં. તો એ તો થાય જો આપણી સમજણ પાકી થઈ હોય તો, અને આપણી સમજણ પાકી તો થાય જો મોટા અનાદિમાં વિશ્વાસ હોય ને એનું કયું માનીએ તો, સંસર્ગમાં આવીએ તો. ખાલી ઓળખાણ થઈ હોય નહીં એટલે એને કાયમ મહારાજ કે એના એને દેહભાવ હોય જ નહીં, છતાં પંચભૂતનો દેહ ધારણ કર્યો છે એટલે એને સુખ દુઃખ આવે ત્યારે એ આપણે એને શું વાંધો છે? એ તો બધાને રોગ ટાળી નાખે છે. ના, અરે એને ન થાય તો ઠીક. એનું દુઃખ માગી લેવું, જેમ કુંતાએ માગ્યું હતું દુઃખ. બીજું તો કાંઈ નહીં, કુંતાનો દાખલો તો શાસ્ત્રમાં આપ્યો છે એટલે મહારાજે દુઃખ નથી માગ્યા. તમારા ભક્તના પ્રારંભ હું ભોગવું, મોટી વાત છે ને. કોઈ અવતારો આવું નથી માંગ્યું. એટલે અવતારો જ્યારે ભજન કરનાર કે ભક્તારે ભળે ત્યારે એનું કાર્ય સિદ્ધ થાય, ત્યારે મહારાજ તો સંકલ્પ માત્ર પાર પૂરું કરી નાખે. મારો થઈને રહેશે, ઘડી અધઘડી હશે ત્યારે હું 100 સદગુરુનું જ્ઞાન આપીને મારા ધામમાંથી લઈ જઈશ. એક સદગુરુનું જ્ઞાન બ્રહ્માંડ ફાડી નાખે. એવું સદગુરુ એટલે કે નહીં કે ગોપાલન મુક્તા એ શું સમજણ હતી, એનું જ્ઞાન આપી દે આપણે. એવો ને એવો ન લઈ જાય, ધામમાં લઈ જાય છેલ્લી ઘડી આપી દે. કારણ કે આ લોકમાં જ્યારે દેહ ધરીને રહેતો હોય ત્યારે આજનું સુખ આપવા માટે થઈને એને બાધિતાનો વૃત્તિમાં રાખ્યો હોય. શું કામ કે આટલા વખતથી ભોગવતો આવ્યો છે સંસારનો સુખ દુઃખ સુખ દુઃખ, આ વખતે એવી રીતનું કરી નાખે કે એને પછી એની ઈચ્છા ન થાય. ચોખ્ખો કરવા માટે થઈને મારા દુઃખ દેતા હોય. આપણે એમ થાય કે ભગવાન કોચવાઈ ગયા, એ શું કામ કોચવાય? એક જીવ માટે થઈ નોખા પર્સ્પેક્ટિવથી જ લેવાના છે સ્વામિનારાયણ. એ દેવતા નથી, બ્રહ્મા કે એ ટાઈપના બધા ક્રિએટર ફલાણું બધું કરી નાખ્યું, એ એને એને કાંઈ લેવા દેવા જ નથી. અનંત કોટી બ્રહ્માંડ એની ઈચ્છાથી થયા, એને સંકલ્પ હાલો કરું એમ મહારાજે ક્યારેય નથી કર્યું. અનાદિકાળથી સૃષ્ટિની સત્તા છે. વિજ્ઞાનનો જેમ જેમ પ્રોગ્રેસ થશે એમ નવા નવા પ્રશ્નો ઊભા થશે. આજે જ આવ્યું છાપામાં આઇન્સ્ટાઈન, એની થિયરી ખોટી છે. ક્વોન્ટમ થિયરી પ્રમાણે ન્યુટ્રોન્સ છે એ લાઇટ કરતાં વધુ સ્પીડથી જાય છે. આઇન્સ્ટાઈન બ્રેકમાંથી વધારે સ્પીડ લાઇટની છે.
એટલે કીધું અહીંથી વધારે જલ્દી પરત. હવે લેબોરેટરીમાં કર્યું હશે કઈ, થોડા વખત પછી છે આ બધું થયા જ કરશે. આના રચયિતા તો ડેફિનેટલી સાકાર હોય ને, આ કરનાર સાકાર હોય ને, એટલે મહારાજને સાકાર સમજવા ઘણી કુદરતની આફત ને બુજવી એમ થાય કે આમ કેમ થતું હતી, સાકાર નથી સમજ. એટલે આ વર્તમાનમાં સાકારપણા ઉપર મહારાજે ભાર દીધો, કરતા પણ સાકારો એ જ કંઈક કરી શકે. નિરાકાર શું કરે, આઉટ ઓફ નથિંગ કેન કમ નથિંગ. હલો, ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દઢ નિષ્ઠા હોય તે પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, અને ગમે બ્રહ્મરૂપ થાય તો જાય નહીં. ઓલું તદાકાર પણ થઈ ગયું છે અને આ બ્રહ્મરૂપ થઈ ગયો એટલે મહારાજને તેજ રૂપ થઈ ગયો તો આ નિષ્ઠા ન જાય, કારણ કે એને પેલી ખબર પડી જાય કે આ તેજજી છે એ આ મૂર્તિનો પ્રકાશ છે. જાય નહીં એટલે ભક્તને આવું ન થાય, ઉપાસકને થાય. ભક્તના પાંચ જણા વખાણ કરે ને લાગી પડે ને ભક્ત જ મિસગાઈડ થાય છે ઉપાસકને. જેટલા જેટલા ધાર્મિક ક્રિયામાં મિસગાઈડ થઈ જાય છે, કોરી ભક્તિ જાણતો હોય સમજણ ન હોય, એ પોતાને વાકેફ થાય. પેલા ઓળખી લેવા જોઈએ સ્વામીને, બાકી તો મૂકી દેવું જોઈએ. ભગવાનનો ભક્ત જોઈને હર્ષ ન થાય, હર્ષ ન થાય તો એને ભગવાનને જોઈને કોઈ દિવસ નહીં થાય. એટલે આ સંદર્ભમાં મુક્તાંત સ્વામી, જે સ્વામિનારાયણ એકવાર નામ લેશે તેના સર્વે પાત્ર ના થાય. મહારાજ કરતા મોટા આશીર્વાદ મુક્તાંત સ્વામી લઈ જાય. એકવાર નામ લ્યો સ્વામિનારાયણ, પણ એ ઓળખીને અખંડ ધૂન થયા ન પતે, જેવા છેવા જાણીને એકવાર લ્યો ને પતી ગઈ વાત. અને માની જ લેજો કે કલ્યાણ થઈ જ ગયું છે, આપણું થયું જ છે, એ ચિંતા જ નહીં કરવાની. કલ્યાણ ક્યારે થશે ને તેડવા આવશે વાત જ નહીં જોવાની. તેડવા આવે તો જ, અત્યારે નથી, તેડવા આવે તો જ સાકાર પ્રાણીની ઉપાસના થાય. અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર સમજે. ગજબ છે નિરાકાર પ્રાણના, એને ખાલી બ્રહ્મનું વખાણ કરે, પણ લેખકો અને ઋષિ મુનિઓએ મોટા ગ્રંથ લેખા છે. જો બુદ્ધિ ન હોય, ઉપાસના ન હોય તો ટકરાઈ જાય, આપત થઈ જાય. અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરે, આ જ કરે, સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન થાય. શાસ્ત્રમાં ઘણી રીતે આવે, બ્રહ્મ છે ને આમ છે, નિરવયવ છે. નિરવયવ એટલે માઇક નિરવયવ, દિવ્ય ખરા, દિવ્યને જોયા નથી એટલે આમાં વધુ વેલો ઘૂસી જાય. અને પોતે કંઈક જાણી નાખવું છે, કંઈક કરું રહ્યો છું, આવું કરતા પણ હું પોતાનું હોય ત્યાં સુધી આ જ્ઞાન ન આવે, બહુ સૂક્ષ્મ જ્ઞાન છે. સ્થૂળ દેહ કરીને સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાં પાછું દિવ્યતમ, ઓહો હો, શું કર્યું અત્યાર સુધી, પાણી માંગ્યું. આ સમજણ વગર કરેલી ભક્તિ પાણી માંગે, આ હોવી જોઈએ પહેલા, પછી એટલી કરશો તો એ મોટે મહત સુખ આવશે. દયાળુ છે, પશુના કલ્યાણ કરે. મહારાજ કહે કે તું પશુનું કલ્યાણ થાય, આવ્યા છે પલ કલ્યાણ કરવા થઈ ગયા, તો ઓલો જે આનંદ છે મૂર્તિના સ્વરૂપનો, અને જે ખુમારે છે, જે કેફ છે, જે ગુણાતીતાનંદને હતો, ગોપાલને હતો, મુક્તાનંદને હતો, પ્રેમ સખીને હતો, આજે કેફમાં જે રહેતા હતા એ વાત ઓર છે.
પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે નહીં, એવી રીતે જેને દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહીએ. આવી દ્રઢ સમજણ હોય એને ઉપાસના વાળો કહીએ. ભક્ત ઘણા મળે, ઉપાસક બહુ ઓછા હોય, બહુ ઓછા હોય. તો આ એક ચેપ લગાડવા જેવો છે ઉપાસકનો. આપણે ભક્તિનો ચેપ લાગી ગયો પછી એમાં કોઈક કંઈક કહી દે તો તરત જ એની કોઈ વળી જાય. હુ કેર્સ, જેવું હોય એનું એ જાણે. આ બધી જાણવામાં આપણા મસ્તકમાં નિરાકાર પણ ભલે ન આવતું હોય પણ ક્યાંક અવગુણ ઘૂસી જાય. સ્વામિનારાયણનું સાધુ થઈ નામ કરે છે, સ્વામિનારાયણનું સાધુ થઈ નામ કરે છે, એ જે પરછિદ્ર દોષ જોવા જાય તો રહેતા રહેતા આપણી બુદ્ધિ પણ કલુષિત થતી જાય. એવું કરાય જ નહીં, એનું એ જાણે. આપણા કરતા મહારાજ કોટી ગણા હોશિયાર છે, એની નજરની બહાર કાંઈ નથી. ઘણા બધા મંડળ છે, સત્સંગ સુધારણા મંડળ, ફલાણું મંડળ, ને આ મંડળ, એને ખબર નથી. એના કર્મ હશે, એ પ્રમાણે કરશે. એની આંખ ફરે ત્યારે કોઈની તાકાત નથી ઊભો રહી શકે. આપણે નકામું આપણું કરતા પણ લાવીએ, કહેવાલો આમ કરીને. ઠીક છે, બુદ્ધિ ભગવાને આપી છે તો વિચાર કરવો, સારો ખોટાનો ભેદ સમજી લેવો. હાલો કંઈક કરી નાખીએ એટલે આમાંથી ગયતો ભૂલી જાવ. અને કેટલાક ભરસવામાં કલુષિત ઓછા છે, કેટલાય જન્મના બધા કલુષિત દોષ ભરેલા હોય, એમાં પારકા દોષ જોઈને એ રાખીએ. એનું એની પછી એ જે દોષ છે એ મૂર્તિમાન થઈને આપણે નેડા કરે, એને આડે આવે છે, આપણે આડે આવવા માંડી જાય. માનસ શાસ્ત્રને હિસાબે આ કહું છું, જેનામાં દોષ જોઈ છે એને જે દોષ નડે છે એ કાયમ એનો વિચાર કરવાથી આપણામાં એ દોષ આવવા માંડી જાય. સૂક્ષ્મ રીતે તો પ્રવેશ થઈ જ જોયા, જ્યારે પહેલી વાર જાણ્યું છે એટલે લપ કરવાની જ જોઈએ. ફરગેટ અબાઉટ ઇટ, એનું એ જાણશો ઘણી મોટો છે. સ્વામિનારાયણ નહીં જાણતા હોય, બધું જાણે. અરે એવી રીતે જેને દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહીએ. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 40મું વચનામૃત. જય સ્વામિનારાયણ.